સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો યુટ્યુબ એપ પર, જેનાથી તમે હંમેશા અપડેટેડ રહો સૌરાષ્ટ્રની રસધારા ચેનલ સાથે. પૂજ્ય બાપુની હાજરી હે એટલે પૂજ્ય અર્જુનનાથ બાપુની પણ હાજરી છે, સંતોની બધાની હાજરી છે. એક પ્રસંગ યાદ આવે મને, નાથ સંપ્રદાય બાપુ, આ તો નાથ બાપુ કાનમાં દર્શન પહેર્યા હોય કુંડળ. વર્ષો પહેલાની ઘટના તાજી એની યાદી થાય. હવારના પોરમાં ઉદિયાચલના ઓરડેથી ભગવાન ભાસ્કરે કોર કાઢી નારાયણે ગરવા ગિરનારના ભવેહર તળેટીમાંથી એક સાધુડો ઉતર્યો. આટલી બધી સંખ્યામાં આપ બેઠા છો, મારે પ્રસંગો કેવા છે, એવા ગીતો આ તો થોડી વંદના થઈ જાય. એટલા માટે વાતોનો માણસ છું, આમ તો માટીની વાતો ધૂળની વાતો આપણે. અને હમણાં પૂજ્ય બાપુ મોરારી બાપુ બહુ સારી વાત કરી, આપણી ધૂળની વાતો આપણા ગીતો ઈ જે માણસને ગમે નહીં એને માનું કે એને ધૂળની એલર્જી છે, કારણ કે આ તો આપણી વાતો છે. હા, સાહિત્યમાં શબ્દો ભર્યા ત્યાં સાંભળાની સહી નથી તો કારણ બતાવે કાગળો કે એના કાળજામાં કઈ નથી. પણ જોગીડાની સાધુડાની 11 વર્ષની ઉંમર ખાલી બાપુ, 11 વર્ષની ઉંમરનો સાધુ એક હાથમાં ખપર ને એક હાથમાં જેને કહેવાય સીપીઓ છે, એક હાથમાં કમંડળ છે. પણ પંડ કંચન લટ પિંગળી અને હલકે ખપર હાથ, ઓતર ખંડ થી ઉતર્યો જાણે કોઈ ભવ તારણ ભવનાથ. ખુદ ભવનાથ થયો હતો આવો સાધુડો, 11 વર્ષની ઉંમરનો સાધુડો થઈ ધીરો 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 ભવનાથ માંથી ઉતર્યો. જુનાના આજુબાજુના નાનકડા ગામડામાં એક ઘર જોયું, માલધારીનું ઘર છે, ફળિયામાં વાસુડા છે, કૂદકા મારતા હતા, ભેળા ઘેલું મોરલાય પણ સણી સણતા હતા. ત્રણ વહુ દીકરાની અને એક નણંદ, ચાર બાયું એક ગોળીમાં ચાર નેત્રા નાખી અને છાય ફેરતા હતા. એવે ટાણે આમ ઓહરી નીકાળે આવીને થળિયામાં આવીને ઉભો રહ્યો સાધુડો. ભિક્ષાન દેહી મયા, ભિક્ષાન દેહી કર્યો એટલે ચારે બાયુની નજર એકારે પડી. આ હા, જોયું કેવો સાધુડો છે, કેવો રૂડો સાધુડો છે. એટલે એક બાઈ નેત્રું મૂક્યું એટલે બધી બાઈ તરત છાય ફેરવાનું બંધ થાય એટલે બીજે કામે હવોની રીતે છોટી જાય. કોઈ પારું વાસણનું કામ કરવા માંડી, કોઈ બાઈ બીજું ત્રીજું. એક બાઈ ઉભી રહી, એને કીધું બીજી વાર બોલ્યું, ભિક્ષાન દેહી મયા, હવારનો પહોર. હામું જોયું 11 વર્ષનો સાધુડો છે, કાનમાં દર્શન કુંડળ પહેર્યા છે. બાએ હામું જોયું સાધુડો, એને રૂડો બહુ લાગ્યો એટલે એને અંદરથી એવો પ્રેમ ઉભરાણો, માનો માતૃભાવ ઉભરાણો કે આવો મારો દીકરો હોય તો એમ, કેવો રૂડો સાધુડો છે, એની આંખું કેવી રૂડી છે, એનું રૂપ કેવું છે. એમ કરતા કરતા ભિક્ષા લેવા જાતા જાતા બાઈથી બોલાઈ જવાનું કે એ બાપુ સાધુ, હું તમને ભિક્ષા તો આપું પણ એના બદલામાં તમે મને શું આપશો ઈ તો કયો. એટલે સાધુડે કીધું, મૈયા જો ચાહીએ વો માંગલે મેં દે દઉંગા, મેં ગિરનાર સે આયા હું, મેં 12 વર્ષ કા સાધુ હું. કે એટલું કહી અને બાઈને ખાલી એક કે એવો ભાવ જાગ્યો એટલે એને કેવા ખાતર કીધું કે બાપુ તમારી આંખું જોગીડા, તારી આંખું બહુ સરસ છે, મને એક આંખ આપી દે. આટલું કહી અને બાઈ છે એ ઘરમાં જે કાંઈ પાકો સીધો કાસો જે કાંઈ લેવા માટે ગયા એ લઈ અને આમ પાછા ઓહરીમાં આવે છે તો એક હાથમાં સાધુડાને ખપર હતું અને એક હાથમાં જમણી આંખ કાઢીને સરળ કરતો ડોળો કાઢીને આમ લાંબો હાથ કરીને ગયો, મૈયા લે લે. ઈ મૈયા લે લે લાંબો હાથ કર્યો, બાઈએ જોયું હાથમાંથી જે કાંઈ લઈને આવતા હતા એ પડી ગયું, રાડ ફાટી ગઈ. અરે જોગીડા સાધુ, આ તમે શું કરી નાખ્યું, તમે આંખ કાઢી નાખી, આવું તમે શું કામે કર્યું. તેથી આ દેશનો સાધુડો બોલ્યો છે, મૈયા આપને આંખ માંગી, મેં સાધુ, મેં નાથ સંપ્રદાય કા સાધુ, આપને આંખ માંગી, મેને આંખ દે દી, અગર આપને મુક્તિ માંગી હોતી તો મેં મુક્તિ ભી દે દેતા, મેં મસંદર કા શિષ્ય ગોરખ હું માં. એ માં, આ તો તે ખાલી આંખ માંગી છે એટલે મેં આંખ આપી દીધી, બાકી તે મુક્તિ માંગી હોતો તને મુક્તિ આપી દે, તું ગોરખ છું. આ દેશના સાધુડાની ત્રેવડ છે, એવા સાધુડાઓ અહીંયા જ્યારે બિરાજમાન હોય.